નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ સાથે એક નવી વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છીએ. આજની વિડીયોની અંદર દોસ્તો વાત કરીશું આપણે બેંક ઓફ ઇન્ડિયાની. તો આજે ભરતી આવશે તેમાં તમામ ઉમેદવારો અરજી કરી શકશે. તો કેન્દ્ર લેવલની ભરતીમાં જે પણ ઉમેદવારો ઇન્ટરેસ્ટેડ છે તેવા ઉમેદવારો ખાસ આ વિડીયોને અંત સુધી જોશે તો ફોર્મ ક્યારેથી ભરવાથી લઈ છેલ્લી તારીખ સુધી અગત્યની મહત્વની અપડેટ તમને આજની આ વિડીયોમાં મળતી રહેશે. ચલો આગળ વાત કરીએ દોસ્તો, જે અપડેટ આવી છે તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી આવી છે. BOI તરફથી આજે અપડેટ આવી છે પ્રમાણે 27 માર્ચથી લઈને 10 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ ઉપરાંત દોસ્તો એ જે રિલેક્સેશન છે તે 1 ફેબ્રુઆરી 2024ની લાસ્ટ ડેટ ગણવામાં આવશે, તે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ વાત કરીએ ક્રેડિટ ઓફિસરની, ટોટલ અહીંયા 25 વેકેન્સીઓ છે. આ ઉપરાંત દોસ્તો આ 25 વેકેન્સીઓ છે તેને કઈ રીતથી ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે તેની માહિતી આપવામાં આવી છે. તો એકવાર SC ST OBC EWS જનરલ કેટેગરી જરૂરથી જોઈ લેવા વિનંતી, જેથી કરી જે તે કેટેગરીમાં તમારી વેકેન્સી કેટલી છે તમને ખબર પડે. આ જ રીતથી દોસ્તો ચીફ મેનેજર, ઇકોનોમિસ્ટ, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન, ક્લાઉડ ઓપરેશન, નેટવર્ક સિસ્ટમ, ઇન્ફ્રા તેમજ વિવિધ ડિપાર્ટમેન્ટ છે તેના ચીફ મેનેજર માટેની આ જે ભરતી છે તેની અંદર કુલ ટોટલ કેટલી વેકેન્સી છે તેનું સ્પ્લિટ ડિટેલમાં અહીંયા સમજાવવામાં આવ્યું છે. આજથી રોજ ઓફિસર, ડેટા સાયન્ટિસ્ટ, ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર, ડેટા ક્વોલિટી ડેવલપરની વાત કરીએ, પ્લેટફોર્મ એન્જિનિયર, લિનક્સ એડમિનિસ્ટ્રેટર, આ જ રીતથી દોસ્તો વાત કરીએ તો IT વિભાગમાં પણ મોટી વેકેન્સીઓ છે. દોસ્તો એના પછી થોડું સ્ક્રોલ કરીને નીચે જઈને આપણે ચેક કરીએ તો આમાં પણ વિવિધ પદો પર જે ભરતી આવી છે તેનું સેલેરી સ્ટ્રક્ચર સમજાવવામાં આવ્યું છે. તો એકવાર તમે એ બી જોઈ લેશો તો આઈડિયા આવી જશે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા છેલ્લી તારીખ 1 ફેબ્રુઆરી 2024ને ગણવામાં આવી રહ્યું છે, તો એ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે. રેગ્યુલર બેઝિસ ઉપર દોસ્તો આ જે વેકેન્સી છે તેમાં કેટલો એક્સપિરિયન્સ, ક્વોલિફિકેશન છે એ પણ તમારે કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યું છે. એ જ રિલેક્સેશન એ પણ એકવાર તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતથી બેંક ઓફ ઇન્ડિયાની અંદર વિવિધ પદો પર ભરતી આવી છે. તમારી લાયકાત પ્રમાણે તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો, અરજી પણ કરી શકો છો. તો 10 એપ્રિલ સુધીનો સમયગાળો છે દોસ્તો, એકવાર જરૂરથી અરજી કરી દેવા વિનંતી. માહિતી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.